से આ પરિસ્થિતિ જોતા તો એવું લાગી રહ્યું છે કે હવે ખેતી કરવી કે બીજો કઈ ધંધો કરવો, કારણ કે ખેતીમાં કશું જ નથી નડ્યું. એક વિંગું જમીન ખાલી નથી રહી કે જેમાં પાણી ન હોય, ને પાણીનો પણ એક ફૂટ હોય તો સારું, 15 ફૂટ ખેતરમાં પાણી છે. આ રીતનું આયોજન ગુજરાત સરકારનું, આ રીતનું આયોજન આ રીતે ના ચાલે. કંઈક તો સમજો, ખેડૂતની થોડીક તો દયા રાખો. આ તો કોઈ દયા જ નથી. જ્યારે આવે ત્યારે પાણી છોડી દેવાનું, જ્યારે આવે ત્યારે નહીં આપવાનું, ઉનાળામાં સૂકું કરી દેવાનું, ચોમાસામાં ઓવર કરી દેવાનું, તો ખેડૂતો ક્યાં જશે? આ રીતે કઈ રીતે ચાલશે? થોડુંક તો વ્યવસ્થિત રાખો. જોવાનું અમારો કોણ બેલી, કોઈ તંત્ર, કોઈ નેતા, કોઈ જોવા આવતું નથી. ગયા વર્ષે બી અમે બોલાવેલા, પાણી ભરાયું, કોઈ આજ સુધી આજ દિન સુધી અમને એનો કોઈ વળતરનો પૈસો બી નથી મળ્યો કે અમારું પાણીના નિકાલની કોઈ વ્યવસ્થા ગોઠવાય નથી. મુલક, ગોવાલી, માંડવા ત્રણ ગામની સીમ એક જગ્યાએ છે. અમારા પાણીનો નિકાલ ગયા વર્ષે બી નથી થયો, આ વર્ષે બી નથી થવાનો.